हेलो स्टूडेंट्स, आज आप करवा जा रहा है चैप्टर नंबर 3 हैव एंड हैज। आ चैप्टर आप गया वक्त करी थू, आज फरी रिविजन करे छे। चैप्टर 3 हैव एंड हैज, एनी अंदर मैं तमने शू कीधु तू के जुओ, टू हैव मूल्य क्रियापद नो अर्थ नी सामे होवु, बराबर। टू हैव क्रियापद जे छे एनो अर्थ थाय छे नी सामे होवु के मालिकी दर्शावे छे। आपणे जो एम कहीए के अहींया सेंटेन्स छे, जुओ, राज एंड रवि हैज बुक्स, तो राज अने रवि पासे बुक्स छे, तो ए जे बुक्स छे एना मालिक कोण थया, राज एंड रवि, ए रीते थशे। तो अहींया शुं कहे छे जुओ, हैव अथवा हैज, हैव अने हैव कहेवाय अने हैज कहेवाय, बने टू हैव क्रियापदना वर्तमान काळना रूपो छे। बने टू हैव क्रियापदना वर्तमानना रूपो, वर्तमानना एटले जे क्रियाओ थई रही छे, हालमां जे क्रियाओ चाले छे ने तेनी विशे वात करवानी छे। हवे अहींया जुओ, अहींया छे सर्वनाम। सर्वनाम विषे वात करिए तो आपणी पासे सर्वनाम एकवचनमां पण आवे छे ने बहुवचनमां पण आवे छे। तो पहला एक वचन की बात करी लीए, जुओ, पहलो पुरुष एटले आई, बीजो पुरुष एटले यू, अने त्रीजो पुरुष एटले ही, शी, इट। ही नर जाति माटे, शी नारी जाति माटे, अने इट नान्यतर जाति माटे उपयोग में लेवामां आवे छे, आपणने खबर छे पहेलाथी। हवे जो आ सर्वनामो वडे तमारू कोई वाक्य शुरू थतुं होय अने ए वाक्यमां तमारे टू हैव क्रियापदनुं वर्तमाननुं रूप मूकवानुं होय तो शुं कयो रूप मूकशो। आपणी पासे टू हैव क्रियापदना वर्तमानना बे रूपो छे, हैव अने हैज़, तो शुं मूकशो। तो अहींया ध्यान रखवानुं के आईनी साथे तमारे हैव मूकवानुं छे, आई हैव अ बॉल। तो आई सर्वनामनी साथे तमारे हैव क्रिया, हैव टू हैवनो स्वरूप मूकवानुं छे। जुओ, बीजो पुरुष एटले यू, तो यूनी साथे तमे कयो क्रियापद मूकशो, हैव, यूनी साथे पण हैव, तो आई अने यू साथे सरखो મૂકવાનું છે જે છે હેવ। ત્યાર પછી ત્રીજો પુરુષ હી, શી અને ઇટ માટે તમારે હેઝ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, એચ એ એસ, હેઝ। જુઓ, હી હેઝ અ બોલ, શી હેઝ અ બોલ, ઇટ હેઝ અ બોલ, એ રીતે। હવે આ આપણે વાત કરી એક વચનના સર્વનામોની। હવે આપણે વાત કરીએ કે બહુવચનમાં જો સર્વનામ કોઈ હોય તો શું મૂકશો, એની વાત કરીએ। જુઓ, પહેલું છે, પહેલો પુરુષ એટલે વી, બીજો પુરુષ એટલે યુ, અને ત્રીજો પુરુષ એટલે તે। આ છે બહુવચનમાં આવતા ક્રિયાપદો। હવે શું કરવાનું છે કે બહુવચનમાં આવતા સર્વનામો થયા આ, એમની સાથે આપણે ટુ હેવની કઈ ક્રિયાપદનો ઉપયોગ કરીશું, તો હેવનો, એચ એ વી ઈ, હેવ। વી હેવ અ બોલ, યુ હેવ અ બોલ, ધે હેવ અ બોલ, આ રીતે। હવે જુઓ, મેં અહીંયા તમને શોર્ટમાં લખીને કહી દીધું હતું કે આઈ, યુ, વી, યુ અને દે એ બધાની સાથે તમારે હેવ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, હી, શી, ઇટ અને કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ, ફક્ત એક જ વ્યક્તિનું નામ હોય ત્યારે હેઝ મૂકવાનું છે। અહીંયા જો એક કરતાં વધારે વ્યક્તિનું નામ આવી જાય તો તમારે હેવ મૂકવાનું છે, એચ એ વી ઈ, હેવ। હવે ધ્યાન રાખજો, આ જે પહેલું છે એ એકવચન માટે છે એટલે આઈ, યુ પણ એકવચન માટે છે, વી બહુવચન માટે છે, અહીંયા જે આ યુ છે એ પણ બહુવચન માટે છે, અને છેલ્લે તે એ પણ બહુવચનનું સર્વનામ છે। તો હવે ધ્યાન રહેશે તો આપણે આટલું ગઈકાલ ગયા વિડીયોમાં આપણે કરી ચૂક્યા હતા, અને ત્યાર પછી આપણે ખાલી જગ્યા કરી હતી, એક્ટિવિટી નંબર 1 કર્યું હતું। હવે આજે આપણને થોડુંક આગળ વધવાનું છે। જુઓ, શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર, પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે, યસ અથવા નોમાં ઉત્તર પણ લખવાનું છે, કેવી રીતે બનાવશું એના વિશે ચર્ચા કરીએ। જુઓ,
પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ અથવા હેઝને વાક્યોની શરૂઆતમાં એચ કેપિટલ કરો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પણ વાક્યને પ્રશ્નમાં ફેરવો તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવાનું રહેશે. આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, પહેલો એક્ઝામ્પલ જુઓ. યુ હેવ ટોઈઝ, તમારી પાસે ટોઈઝ છે. તો આપણે શું કરીશું? અહીંયા ટુ હેવનો કયો ક્રિયાપદ છે? હેવ, એચ એ વી ઈ હેવ. તો આપણે આ હેવને આગળ મૂકી દઈશું અને યુને એવું ને એવું જ રાખવાનું, ટોઈઝને પણ એવું ને એવું જ. જુઓ તો શું બનશે વાક્ય? હેવ યુ ટોઈઝ, શું તમારી પાસે ટોઈઝ છે? અને પાછળ ફરજિયાત પ્રશ્નચિહ્ન મૂકવાનું છે. હવે આટલું તો થઈ ગયું કે પ્રશ્નચિહ્ન તો મુકાઈ ગયું, વાક્ય પણ બનાવી ગયું, એટલે આ પ્રશ્નમાં ફેરવાઈ ગયું. હવે બે જવાબ આપવાના છે, પહેલો યસમાં બીજો નોમાં. કેવી રીતે આપશું? તો જુઓ, યસ યુની જગ્યાએ શું મૂકવાનું? વી. યસ વી હેવ. શું કર્યું મેં? યુની જગ્યાએ શું મૂક્યું? વી. નો વી હેવ નોટ. શું છે? નો વી હેવ નોટ, ના મારી પાસે નથી. જુઓ, હેવ નોટને તમે આ રીતે હેવન્ટ પણ લખી શકો છો. આગળ વધી જઈએ. જુઓ, સીમા. સીમા એટલે ચોક્કસ વ્યક્તિનું નામ આવી ગયું. જ્યારે જ્યારે ચોક્કસ વ્યક્તિનું નામ આવશે ત્યારે આપણે હેઝ વડે ખાલી જગ્યા પૂરીશું. તો શું છે? સીમા હેઝ અ પેન, સીમાની પાસે પેન છે. તો આપણે શું કરીશું? હેઝને આગળ લઈ જાઓ. હેઝ સીમા અ પેન, શું સીમાની પાસે પેન છે? તો શું કહીશું? અહીંયા હેઝ છે તો અહીંયા પણ હેઝ આવશે. અહીંયા હેવ હતો તો આપણે અહીંયા ને અહીંયા બંને સાઈડે હેવ યુઝ કર્યું. શું લખશો? યસ શી હેઝ, નો શી હેઝ નોટ. હવે શી કોણા માટે વાપર્યું? સીમા માટે. સીમા છોકરી છે એટલે હિઝ એટલે શી વાપરી શકાય છે. તો આ રીતે થશે. હવે આપણે અહીંયા આવી જઈએ તો તમને વધારે ખબર પડશે. જુઓ શું કહે છે કે વાક્યોને પ્રશ્નમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખો. જુઓ એક્ઝામ્પલ, તારક હેઝ અ પેન. તારક હેઝ અ પેન, તો આમાંથી હેઝ અને હેવ ખાસ ધ્યાન રાખવાનું. હેઝ અહીંયા લખેલું છે તો આપણે શું કરીશું? હેઝ તારક અ પેન. તો જવાબ શું આવશે? યસ હી હેઝ, નો હી હેઝ નોટ. આ જે લખ્યું છે ને આને તમે આવી રીતે લખી શકો છો, હેઝ નોટ. ખબર પડી? હવે આપણે આગળ કરીએ. જુઓ, દે હેવ કાઇટ્સ, તે લોકોની પાસે કાઇટ્સ છે. ધે બહુવચનમાં આવી ગયું, આપણને તો હેવ ખોળવાનું છે. તો આપણે લખીશું હેવ, ધે છે ને તો ધે હેવ, ધે કાઇટ્સ. હેવ ધે કાઇટ્સ, પહેલો જવાબ છે માં યસમાં. તો આપણે શું લખીશું? યસ ધે, અહીંયા ધે છે તો ધે, યસ ધે. પછી શું છે? હેવ છે તો હેવ, યસ ધે હેવ. પછી નોમાં શું લખશો? નો ધે હેવ નોટ. આ વસ્તુ કોમન જ લખવાની છે. યસ ધે હેવ, નો ધે હેવ નોટ. હા, તેમની પાસે છે, ના તેમની પાસે નથી. નંબર ટુ જુઓ, આઈ હેવ અ ન્યૂ શર્ટ, મારી પાસે નવો શર્ટ છે. હેવ હેવ છે તો હેવને આગળ લખી કાઢો. જુઓ, આગળ જે કંઈ બી લખો ને તમે કેપિટલમાં લખવાનું છે. હવે હેવ આઈ અ ન્યૂ શર્ટ, શું મારી પાસે ન્યૂ શર્ટ છે? પ્રશ્નચિહ્ન લગાવવાનું ભૂલતા નહીં. આપણે શું પહેલો જવાબ? યસ ના, યસ આઈ, આઈ છે અહીંયા તો આઈ, યસ આઈ હેવ. પછી શું લખશો? નો આઈ હેવ નોટ. સિમ્પલ છે, ખબર પડે છે ને? આગળ જુઓ શું કહે છે કે
Sonal has a bottle. Sorry. Sonal has a bat. Sonal ની પાસે bat છે. તો આપણે શું લખીશું? પહેલા તો has પકડી લો. તો આગળ લખી કાઢો has. Has Sohan. આ Sohan છે. Has Sohan a bat? તો આપણે શું લખીશું? Has Sohan a bat? શું Sohan ની પાસે bat છે? હવે આપણો આન્સર છે માં પહેલા તો યસમાં, તો આપણે શું લખીશું? યસ. હવે Sohan કોણ છે? છોકરો. તો આપણે શું લખીશું? યસ હી હેઝ. પછી નો, હી હેઝ નોટ. બડી ખબર. આગળ જુઓ. વી હેવ બલૂન્સ. અમારી પાસે બલૂન્સ છે. હેવ ને પકડી લો. તો આગળ લખી કાઢો હેવ. વી છે તો વી હેવ વી બલૂન્સ. બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ. હેવ વી બલૂન્સ? તો શું લખશો? યસ વી હેવ. હેવ છે તો હેવ જ લખવાનું. નો વી હેવ નોટ. પડી. આગળ જુઓ. ધ મંકી હેઝ અ લોંગ ટેલ. મંકીની પાસે લોંગ ટેલ છે. તો શું આ પકડી લેવાનું? હેઝ. શું લખશો? હેઝ ધ મંકી. એમ ઓ એન કે ઈ વાય. હેઝ ધ મંકી અ લોંગ ટેલ. પ્રશ્ન ચિહ્ન ફરજિયાત. તો જવાબ આપો હવે. યસ મંકી છે. મંકી એટલે જાનવર થઈ ગયું, પ્રાણી. તો શું લખશું? યસ ઇટ હેઝ. પછી નો ઇટ હેઝ નોટ. આગળ જુઓ. મોના હેઝ અ ન્યૂ પેન. મોનાની પાસે ન્યૂ પેન છે. મોના ચોક્કસ છોકરીનું નામ છે એટલે અહીંયા હેઝ લગાવ્યું છે. તો આપણે હેઝ વડે શરૂઆત કરીએ. હેઝ મોના. જુઓ ધ્યાન આપો. છોકરીનું નામ છે ને મોના એટલે મેં કેપિટલ લખ્યું. નહીં તો અહીંયા મંકી હોત તો હું શું કરતી? સ્મોલ લેટર લખતી. તો આપણે શું લખીશું? હેઝ મોના અ ન્યૂ પેન. પાછળ શું લગાવવાનું છે? ફરજિયાત પ્રશ્નાચિહ્ન. તો જવાબ શેમાં આપવાનું? પહેલાં યસમાં. યસ મોના કોણ છે? છોકરી. તો શું લખીશું? યસ શી હેઝ. પછી નો શી હેઝ નોટ. થયું. આગળ જુઓ. યુ હેવ કલરફુલ રિબિન. તમારી પાસે કલરફુલ રિબિન છે. હેવ. તો આગળ હેવ લખી નાખો. હેવ યુ. શું તમારી પાસે કલરફુલ રિબિન છે? તો આપણે શું લખીશું? હેવ યુ કલરફુલ. સી ઓ એલ ઓ યુ આર એફ યુ એલ. કલરફુલ રિબિન. આર આઈ ડબલ બી ઓ એન એસ. હેવ યુ કલરફુલ રિબિન. પાછળ પ્રશ્નચિહ્ન ફરજિયાત લગાવવું. હવે જવાબ. તો શું લખશો? યસ. હવે જુઓ યુ છે અહીંયા. આગળ આપણે અહીંયા જોયું હતું એક્ઝામ્પલમાં. તો અહીંયા શું કર્યું હતું? યુનો પરિવર્તન શેની અંદર કરી નાખ્યું હતું? આ જે યુ છે એનું પરિવર્તન શેમાં કર્યું હતું? વીમાં. તો આપણે શું કરીશું અહીંયા? યસ વી હેવ. નો વી હેવ નોટ. થયું. હવે જુઓ. ધ પેરોટ હેઝ અ રેડ ડક. શું કહે છે કે પેરોટની પાસે લાલ કલરની ચાંચ છે. તો આપણે શું કરીશું? આગળ હેઝ લખી નાખો. હેઝ ધ પેરોટ પી એ ડબલ આર ઓ ટી હેઝ સોરી હેઝ ધ પેરોટ
અ રેડ બેક થયું. પાછળ પ્રશ્ન ચિહ્ન શું લખશો? યસ પેરોટ છે તો શું? યસ ઇટ હેઝ. નો ઇટ હેઝ નોટ થયું. આગળ શીતલ હેઝ અ ન્યૂ પર્સ. શીતલની પાસે ન્યૂ પર્સ છે. શીતલ કોઈ વ્યક્તિ થઈ ગઈ તો અહીંયા શું લખીશું? હેઝ શીતલ એસ એચ ડબલ ઇ ટી એ એલ હેઝ શીતલ અ ન્યૂ પર્સ. પર્સ પી યુ આર એસ ઇ. તો આપણે શું કરીશું? જવાબ આપો. યસ શીતલ કોણ છે? છોકરી. તો શું લખીશું? યસ શી હેઝ. નો શી હેઝ નોટ. આ રીતે થશે. હવે આ જે છેલ્લું છે એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાનું રહેશે. થેન્ક યુ.